આજે આપણે બનાવશું રાજકોટનું ફેમસ સ્ટ્રીટ ફૂડ દાલ પકવાન. સિંધીઓનું સ્પેશિયલ ફૂડ છે, તો ચાલો આપણે આ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં આ ચણાની દાળ લીધી છે, અડધો કપ જેટલી છે, તે આખી રાત મેં પલાળી રાખી છે. હવે આપણે એને 4-5 વિસલ કરીશું, તો એમાં થોડું આપણે પાણી એડ કરીશું, મીઠું, હળદર પાવડર અને થોડું એવું 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને 1 લીલું મરચું આપણે એડ કરીશું અને 4-5 આપણે વિસલ કરી દઈશું. હવે પકવાન બનાવવાની આપણે તૈયારી કરીશું. તો પકવાન માટે મેં 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ જેટલો મેંદો લીધો છે, મીઠું સ્વાદ મુજબ, અને થોડાક અજમા લીધા છે અને થોડુંક મોણ વધારે પડતું લેવાનું છે. અને આ રીતે પહેલાં મિક્સ કરી લેશું, પછી થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેશું. આ લોટ આપણે એકદમ કઠણ બાંધવાનો છે. અને આ રેસીપી તમારે પરફેક્ટ બનાવી હોય તો છેક સુધી વિડીયો જોવાનું ના ભૂલતો. હવે આ લોટને આપણે ઢાંકીને રાખીશું, ત્યાં સુધીમાં બીજી પ્રિપરેશન તૈયાર કરી લેશું. હવે મેં આ રીતે સ્લાઇસ કરેલી ડુંગળી કટ કરી છે, એ આપણે એક બાઉલમાં એડ કરીશું. એમાં આ રીતે આપણે મરચાં એડ કરીશું. હવે ગરમ પાણી એડ કરવાનું છે અને 1 લીંબુનો રસ એડ કરવાનો છે અને થોડુંક સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. અને આ બધું મિક્સ કરી અને થોડી વાર સુધી ઢાંકીને રાખશું. અને આપણે ડુંગળી અને ટમેટા આ રીતે ઝીણા એકદમ સમારીને તૈયાર કરી લેશું. આ રીતે આપણે વધુ સલાડ બનાવી લેશું. હવે આપણે આ રીતે ગોળા બનાવી લેશું પકવાન બનાવવા માટે. તૈયાર પકવાન મોટી સાઈઝમાં હોય છે અને આપણે મીડિયમ સાઈઝના પકવાન બનાવવાના છીએ. અને ઓથેન્ટિક પકવાન તો ખાલી મેંદાના જ બને છે, પણ આપણે ઘઉંને મેંદો લીધો છે. આ રીતે એકદમ પતલી પૂરી વણવાની છે, તો જ આપણા પકવાન એકદમ ક્રિસ્પી બને છે, નહીતર નહીં બને. હવે આપણે પકવાનની બધા વ્યવસ્થિત ને ગોળ બને એ માટે આવી રીતે એક કટ કરી લેશું ગોળ આકાર. અને આ રીતે આપણે પકવાન કાણા પાડી લેશું જેથી આપણા પકવાન ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી અને વ્યવસ્થિત બને તળતી વખતે. આ રીતે આપણે બધા પકવાન બનાવી અને તૈયાર કરી લેશું.
હવે આ પકવાન તળતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણું તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ, બહુ વધારે નહીં અને બહુ ઓછું પણ ના હોવું જોઈએ. આ રીતે આપણે એક એક પકવાન ફ્રાય કરતા જઈશું. વચ્ચેની સાઈડ આપણે પ્રેસ કરતા જઈશું જેથી બધી સાઈડથી આપણા પકવાન વ્યવસ્થિત તળાય જાય. આ રીતે આપણે બધા પકવાન બનાવી અને તૈયાર કરી લઈશું. આ રીતે તમે પકવાનને ફ્રાય કરશો તો તમારા પકવાન એકદમ ક્રિસ્પી અને સરસ બનશે. તમે જોઈ શકો છો કે આપણી દાળ પણ વ્યવસ્થિત ચડી ગઈ છે. હવે આ રીતે આપણે પ્રેસ કરી અને દાળ એકદમ ઘટ્ટ બનાવી લઈશું અને હવે થોડુંક પાણી એડ કરીશું જેથી આપણો રસો વ્યવસ્થિત બને. હવે આ દાળને થોડીક વાર સુધી ઉકળવા દઈશું. આમાં કોઈ પણ જાતના એક્સ્ટ્રા મસાલા હોતા નથી અને આને કોઈ થોડીક વાર આપણે ઉકળવા દેવાની છે. એટલે આપણું પાણી આપણે થોડુંક એડ કર્યું છે એ વ્યવસ્થિત ઉકળી જાય. હવે આપણી દાળ ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે એક વઘાર દાળ ઉપર કરવા માટે તૈયાર કરીશું. હવે આ દાળને આપણે એક બાઉલમાં કાઢી લેશું. તમને મારી આ રીતે એમાં આપણે મસાલા એડ કરવાના છે. શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતો. આમચૂર પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ, કાશ્મીરી લાલ મરચું, શેકેલું જીરાનો પાવડર એ બધું મિક્સ કરી લેશું. હવે આ મસાલા ઉપર આપણે પહેલાં એક વઘાર એડ કરવાનો છે એ માટે થોડુંક તેલ લેશું. એમાં એક લાલ સૂકું મરચું, જીરું પાવડર, હિંગ, હિંગનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. અને ગેસ બંધ કરીને આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને આ વઘાર આપણે સીધો ડાયરેક્ટ દાળ ઉપર રેડી દેવાનો છે. અને તમારે ખાલી જીરાનો વઘાર કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે દાળ પકવાનને આપણે બે રીતે સર્વ કરીશું. પહેલા આપણે એક પકવાન લઈશું, એની ઉપર આ રીતે ટમેટા, ડુંગળી, સલાડ એડ કરીશું, ગ્રીન ચટણી, ખજૂર આમલીની ચટણી, ઝીણી સેવ, મસાલા સિંગ, તમારે જે ફાવતું હોય એ બધું તમે આમાં એડ કરી શકો છો. અને હવે આપણે બનાવેલી દાળ એડ કરીશું. અને તમે જોઈ શકો છો આપણા પકવાન કેવા એકદમ ક્રિસ્પી અને સરસ બન્યા છે. હવે આની આ પકવાનની જોડે આપણે પહેલા ડુંગળી અને મરચાંનું આપણે સલાડ બનાવ્યું હતું એ એડ કરી અને એની જોડે સર્વ કરીશું. અને બીજી રીત આ રીતે છે કે પકવાનનો આપણે પહેલા ભૂકો ક્રશ કરી લઈશું
એની ઉપર આપણે દાળ એડ કરીશું, ડુંગળી ટમેટાનું સલાડ એડ કરીશું, ઝીણી સેવ, ખજૂર આમલીની ચટણી, ગ્રીન ચટણી, અને આપણે ડુંગળી અને મરચાંના સલાડ જોડે સર્વ કરીશું.